નમસ્કાર દોસ્તો તો ગુજરાત બોર્ડનું ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ છે એ થોડાક જ કલાકોમાં જાહેર થવાનું છે બની શકે કે તમે આ વિડીયો જોઈ રહ્યા હો ત્યારે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ જાહેર પણ થઈ ગયું હોય તો ઘણા બધા વિદ્યાર્થીઓનો પ્રશ્ન છે કે શું આ વર્ષે પણ ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોઈ શકાશે કે નહીં માટે દોસ્તો ખાસ આ વિડીયોમાં આપણે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ સીટ નંબરથી જોઈ શકાશે કે નહીં એના વિશે આપણે વાત કરીશું અને ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ સીટ નંબરથી કેવી રીતે જોઈ શકાય એના વિશે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું માટે ખાસ આ વિડીયો પૂરેપૂરો અંત જોજો વિડીયોને પહેલાં તો લાઈક ન કરી હોય તો લાઈક કરી દેજો તમારા બીજા મિત્રો સાથે શેર પણ કરી દેજો અને રિઝલ્ટ જોતા પહેલા તમારો ફેવરેટ સબ્જેક્ટ કે જેમાં તમારે સૌથી વધુ માર્ક આવવાની સંભાવના હોય એ સબ્જેક્ટનું નામ નીચે કોમેન્ટ કરીને ખાસ જણાવજો જેથી આપણને ખબર પડે કે તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો છે તો ચાલો શરૂ કરીએ આજનો વિડીયો દોસ્તો રિઝલ્ટ નામ પરથી જોવું હોય તો કેવી રીતે જોઈ શકાય એના વિશે સૌથી પહેલાં આપણે વાત કરીએ તો ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ નામ ઉપરથી એટલે કે સીટ નંબર વગર જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે એ લિંક ઉપર ક્લિક કરીને તમે ધોરણ બાર સાયન્સનું રિઝલ્ટ સીટ નંબર વગર એટલે કે વિદ્યાર્થીના નામ ઉપરથી જોઈ શકો છો અથવા તો દોસ્તો રિઝલ્ટ જોવા માટે તમારે ગુગલ ઉપર સર્ચ કરવાનું છે ડબલ્યુ 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 ડોટ માય જી ગુરુ માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની માય જી કે ગુરુ ડોટ ઇન આ વેબસાઇટ ઓપન થઈ જશે વેબસાઇટ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બોક્સ જોવા મળશે ધોરણ દસના વિદ્યાર્થીઓ પહેલા એસ ટેન બોક્સ ઉપર ક્લિક કરવાનું છે ધોરણ 12 ના વિદ્યાર્થી માટે ધોરણ 12 નો બોક્સ છે અને નામ ઉપરથી રિઝલ્ટ જોવું હોય તો એના માટે ત્રીજું બોક્સ છે તો દોસ્તો તમારે જે પણ ધોરણનું રિઝલ્ટ જોવું એ બોક્સ ઉપર તમે ક્લિક કરી શકો છો પરંતુ અત્યારે હું નામ ઉપરથી રિઝલ્ટ જોવા માટે અહીંયા ત્રીજા બોક્સ ઉપર ક્લિક કરીશ જેમાં લખેલું છે નામ પરથી બોર્ડનું રિઝલ્ટ 2024 એ બોક્સ ઉપર તમે ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે નવું પેજ ઓપન થાય એમાં તમે સ્ક્રોલ કરીને થોડક નીચે જશો તો ત્યાં તમને રિઝલ્ટ માટેની એક લિસ્ટ જોવા મળશે જેમાં દોસ્તો સૌથી ઉપર લખેલું છે ધોરણ 10 રિઝલ્ટ નામ પરથી જોવા માટે એની તમારે વિદ્યાર્થીની સરનેમ એટલે કે અટક લખવાની છે આખું નામ નથી લખવાનું અટક લખીને બાજુમાં ગો બટન ઉપર ક્લિક કરશો એટલે જે અટક તમે લખી હશે એ અટકના જેટલા વિદ્યાર્થીઓ ધોરણ બાર નું એક્ઝામ આપી હશે બોર્ડની એક્ઝામ આપી હશે એમનું ફૂલ નામ સાથે

ઉપરથી એટલે કે સીટ નંબર વગર રિઝલ્ટ જાહેર થાય એવું જરૂરી નથી ક્યારેક દોસ્તો શકાય છે એ વિદ્યાર્થીનું રિઝલ્ટ તમારા મોબાઈલમાં જોઈ શકો છો માટે ખાસ દોસ્તો વેબસાઇટ યાદ રાખજો અને સર્ચ કરીને ચેક કરતા રહેજો ડબલ્યુ 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 ડોટ માય જી કે ગુરુ ડોટ ઇન તો દોસ્તો આપ સબ વિદ્યાર્થી મિત્રોને ખૂબ સારું એવું પરિણામ મળે ખૂબ સારા એવા ટકા લાવો એવી શુભેચ્છા સાથે વિડીયો આપણે પૂરો કરીએ બાકી આપણે નવા વિડીયોમાં મળીશું ત્યાં સુધી રજા આપો આવજો દોસ્તો જય હિન્દ વંદે માતરમ